Hello friends, good morning to everyone. Welcome to the Online Education Journal of Sarovar Institute, Morbi. So today we are learning about BCom Semester 5 and our subject is Financial Management. So apne aaje aa subject ni andar je rite apne nu basic je kai pan knowledge che e acquire karelu. Jeni andar apne joyu ke na main objectives shu che एनु कई कई जगह नीड एटले के रिक्वायरमेंट होय छे ते आपणे जोयुं। हवे जोईए स्कोप ऑफ फाइनेंशियल मैनेजमेंट। ओके, तो क्वेश्चन जे छे आपणो छे स्कोप ऑफ फाइनेंशियल मैनेजमेंट। Okay, so this is our question. What is the scope of financial management? અત્યાર સુધી આપણે જોયું કે ના ઓબ્જેક્ટિવ્સ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એ પ્રોપરલી પ્રિપેર કરવા માટે થઈનો મેઇન ઓબ્જેક્ટ શું છે એ આપણે જોયો. એના અલગ અલગ ઓબ્જેક્ટ હતા. એકોર્ડિંગ ટુ ધ એસ્પેક્ટ દે આર સમ ડિફરન્ટ ઓબ્જેક્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પ્રોપરલી ફાઇનાન્સનું પ્લાનિંગ આપણે કઈ રીતે કરી શકીએ અને એનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ. આજે છે આપણી અગર બેઝિક અને મેઇન થિંગ જે કહી શકાય એ આની અંદર આપણે જોયું. સ્કોપ ની અંદર છે ઓલ ધ ફાઇનાન્શિયલ ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ આર કવર્ડ અંડર ધ સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. બધા જ ફંક્શન્સ જે છે એ આની અંદર કવર કરી લેવામાં આવે છે. ધેટ મીન્સ ફંક્શન્સ લાઇક હાઉ મચ ફાઇનાન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ યુનિટ. હવે આપણે કયા કયા કાર્યો વિશે ચર્ચા કરવાની છે તો કે હાઉ મચ ફાઇનાન્સ, ઓકે, કેટલું ફાઇનાન્સ, કેટલા ફિલ્ડ માટે, કેટલી જગ્યાએ, કેટલા સમય માટે થઈને અને કેટલા પ્રમાણમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય વગેરે વગેરે તમામ પ્રકારની મેટર છે એનું ફંક્શનિંગ છે, એનું કાર્ય છે. કેમ કે એ જે છે બેઝિક નોલેજની અંદર આવે છે, આ બધી બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ફર્સ્ટ સ્ટેપની અંદર આ બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જરૂરી છે, જેને કહી શકીએ આપણે નીડ. ખાલી આપણે એમને આપણું ફાઇનાન્સ મેનેજમેન્ટ બેટર છે એવું કહેવાથી ફાઇનાન્સ મેનેજમેન્ટ બેટર થઈ જતું નથી. એની માટે જે નેસેસરી સ્ટેપ છે આપણે કવર કરવા, ડેફિનેટલી દેટ ઇઝ વેરી નેસેસરી, એ જરૂરી બની જાય છે. તો સ્કોપની અંદર માની લો કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ ડિસિઝન છે સમયાંતરે એ લેવા માટે થઈને ફ્યુચરમાં એક્વાયરિંગ ફાઇનાન્સ, તો તેની પણ કદાચ જરૂરિયાત ઊભી થાય તો તેની માટે થઈને ડિસિઝન લેવા માટે, ડિસ્બર્સમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ, ઘણા બધા પ્રકારના પ્રોફિટ ડિસ્બર્સમેન્ટ ને અનુસંધાને પણ આપણે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન્સ લેવા પડે છે, તો એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે ઇફેક્ટિવ છે. સ્કોપની અંદર જનરલી આપણે ચર્ચા કરીએ તો વેરી ફર્સ્ટ તો છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે દરેક ફિલ્ડ, હું તો એમ કહું છું કે બધી જ જગ્યાએ પ્લાનિંગ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે આપણે એને કન્સિડર કરવો જોઈએ. વિધાઉટ પ્લાનિંગ તમે કોઈ બી વસ્તુ છે એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરી શકતા નથી. ચાહે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ચાહે સ્કૂલ, ચાહે કોલેજ, ચાહે ઘર, ચાહે બિઝનેસ, ચાહે ઇન્ડસ્ટ્રી, કોઈ પણ પ્રકારનું સર્વિસ સેક્ટર, કોઈ પણ પ્રકારનું કાર્ય, કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ, ઓકે, ઇન એવરી ફિલ્ડ, ઇન એજ્યુકેશન ઓલ્સો, તમામ પ્રકારના ફિલ્ડ છે એની અંદર પ્લાનિંગ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તરીકે કામ કરે છે. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગની અહીંયા વાત આવે છે એટલે કે પૈસા સાથે રિલેટેડ આ મેટર છે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે થઈને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણે
સૌ પ્રથમ કઈ રીતનું જે છે ધ્યાનમાં લેવું જોઈએ એ આપણે એની અંદર જોવાનું છે. તો પહેલા તો તમારે એ વસ્તુ જાણવાની છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે છે શેની માટે થઈને કરવાનું છે. ઓકે, હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અલગ અલગ ફેક્ટર માટે હોય તો આપણે એને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જજ કરવું પડે છે. જેમ કે કોઈ બી બિઝનેસ છે તો બિઝનેસની અંદર આપણે એઝ એ બજેટ એ વસ્તુ ચેકઆઉટ કરવી પડે છે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે, કેટલું બજેટ, કેટલી સેલેરી, કયા કયા ફિલ્ડની અંદર કેટલા એક્સપેન્સિસ થાય છે, એ પ્રમાણે એક આપણું બજેટ ડિસાઇડ કરીને આપણે એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી બની જાય છે. ઓકે, ઇનિશિયલ લેવલ ઓફ ધ બિઝનેસ સ્ટાર્ટિંગ છે તો સ્ટાર્ટિંગની અંદર તમારે ઇન્કમની એક્સપેક્ટેશન ઝીરો થઈ જાય છે. કેમ કે કોઈ બી બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો તે સારો ચાલશે અથવા તો ખરાબ ચાલશે અથવા તો વધુ સારો ચાલશે, તો આ જે છે એ એક એક્સપેક્ટેશન છે. એક્સપેક્ટેશન્સ મુજબ શરૂઆતની અંદર રિઝલ્ટ મળતા નથી, એટલે એક્સપેક્ટેશન જે છે પોસિબિલિટીની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો ત્યારે સક્સેસની જગ્યાએ એ સક્સેસ કન્વર્ટ થઈ જાય છે ચાન્સીસની અંદર. ઓકે, તો ઇનિશિયલ લેવલ ઉપર આપણે જસ્ટ વી હેવ ટુ ડુ ધ એક્સપેરિમેન્ટ, કે આપણે એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ, અધરવાઇઝ આપણે જે જે પોસિબિલિટીઝ છે એના વિશે થિંકિંગ કરી શકીએ છીએ. તો ઇનિશિયલ લેવલ જે છે ત્યાં પ્લાનિંગ ખૂબ જ જરૂરી બની જાય છે. યસ, એવું જરૂરી નથી કે એકોર્ડિંગ ટુ પ્લાનિંગ જ આપણને એના આઉટકમ્સ મળે, એના રિઝલ્ટ મળે, પરંતુ પ્લાનિંગ જે છે એ જે અલગ અલગ ફાઇનાન્શિયલ સોર્સિસ છે એને બેટરલી કન્વે કરે છે. એટલા માટે થઈને કદાચ આપણું જે એક્સપેક્ટેડ રિઝલ્ટ છે ત્યાં સુધી નહીં પરંતુ એની ક્યાંક નજીક પહોંચવા માટે થઈને મહત્વનો જે કહી શકાય પાર્ટ અથવા તો મહત્વનો રોલ પ્લે કરે છે. સો ધીસ ઇઝ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. આ એક એનું ઇમ્પોર્ટન્સ છે. એક્વાયરિંગ ફાઇનાન્સ નંબર ટુ. નાવ વાત આવે છે ફાઇનાન્સની, ફાઇનાન્સ એક્વાયર કરવું. તો હવે રિસોર્સિસ આપણે ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી બની જાય છે કે કઈ કઈ જગ્યાએથી આપણે ફોર ધ બિઝનેસ એન્ડ ફોર ધ અધર થિંગ્સ આપણે ફાઇનાન્સ એક્વાયર કરી શકીએ છીએ. લોન, દેટ ઇઝ વન ફોર્મ ઓફ ફાઇનાન્શિયલ એક્વાયરિંગ ફાઇનાન્સ. અધરવાઇઝ વી આર ટેકિંગ ધ મની ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરેસ્ટ. That is also the another factor of acquiring finance. So, આપણી પાસે various kinds of option અંદર available છે. આપણે we have to choose the right option at the right time for the right thing to convey that finance to the right place. Okay? So, આ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે થઈને we have to acquiring finance. We have to find out the possibilities for the acquiring finance. તો ઘણા બધા આપણી પાસે જે છે ઓપ્શન છે, વેરિયસ કાઇન્ડ ઓફ ઓપ્શન વી હેવ. આપણે એનીમાંથી બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એન્ડ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ વે ફોર એક્વાયરિંગ ફાઇનાન્સ. સો નંબર ટુ ઇઝ એક્વાયરિંગ ફાઇનાન્સ. તો આપણે એને બુકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ધ પ્રોસિજર ફોર એક્વાયરિંગ ફાઇનાન્સ ઇઝ અન્ડરટેકન આફ્ટર ટેકિંગ ઇન ટુ કન્સિડરેશન ધ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એન્ડ અધર થિંગમાં આપણે વાત કરીએ તો એકોર્ડિંગલી ડિફરન્ટ ફાઇનાન્શિયલ રિસોર્સિસ આર કમ્પેર્ડ કોસ્ટવાઇઝ એન્ડ અલ્ટિમેટલી લો કોસ્ટ સોર્સ વિચ ઇઝ ઇકોનોમિકલી ઓપ્શન ઇઝ સિલેક્ટેડ. જનરલી આપણે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો એઝ એ ઓનર આપણે એવું વિચારીએ કે ઓછા ભાવમાં મને વસ્તુ અવેલેબલ થાય, ઓછા ભાવમાંથી મને વસ્તુ મળી રહે. તો ક્યાંક ને ક્યાંક આપણે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ, ક્વોન્ટિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. નેવર. ક્વોન્ટિટી સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. કેમ ભાઈ એટલું ઓછું આવ્યું, કેમ ભાઈ આમ તેમ બાર્ગેનિંગ કરવા માંડી છે. ક્વોલિટી ચાલશે. તો આ એક આપણે મોટું કોમ્પ્રોમાઇઝ આપણા પોતાના બિઝનેસની સાથે કરી રહ્યા હોય છીએ.
કેમ કે જ્યારે વાત આવે કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આપણા બિઝનેસને કઈ રીતે રન કરી શકીએ કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો કસ્ટમર ઓલવેઝ ડિમાન્ડિંગ અ ગુડ ક્વોલિટેબલ પ્રોડક્ટ ઇન અ વેલ ક્વોન્ટિટી. ઓકે, તો મોટાભાગનો વર્ગ છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ ગુડ ક્વોલિટી વિથ એવરેજ ક્વોન્ટિટી, કે જે લોકો ક્વોલિટીની અંદર માને છે, લોકો ક્વોન્ટિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે. સેકન્ડ, તો એવરેજ ક્વોન્ટિટી વિથ ધ એવરેજ ક્વોલિટી. ઓકે, એવરેજ ક્વોલિટી ને એવરેજ ક્વોન્ટિટી તો બંને એકસાથે મળે એવું જરૂરી નથી, ને બંને એકસાથે મળી શકે પણ નહીં. તો એ વર્ગ જે છે એવરેજ વર્ગની અંદર મિડલ ક્લાસ લોકો છે, આ પ્રકારની પ્રોડક્ટ જે છે એ પરચેસ કરે છે અથવા તો આ રીતની પ્રોડક્ટ એફોર્ડ કરે છે. લો ક્વોલિટી એન્ડ મોર ક્વોન્ટિટી, આપણે ત્રણ ફેક્ટરની અંદર આને ડિવાઈડ કરીએ, લો ક્વોલિટી એન્ડ. તો જે પુઅર ક્લાસ પીપલ છે જનરલી ક્વોલિટી બહુ નથી જોતા, બરોબર છે, તો એ પ્રકારનું પ્રાઇઝની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર, સોરી ક્વોલિટીની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે. તો અહીંયા આવે છે ફાઇનાન્સ મેઇન થીમ તરીકે. ઓકે, અહીંયા ફાઇનાન્સ ઇફેક્ટ કર્યું કે પુઅર ક્લાસ છે, બરોબર છે, તો અહીંયા તમે લો કોસ્ટ ઉપર તમે પ્રોડક્ટ જે છે સેલ કરી શકો છો. એવરેજમાં તમારે થોડું પ્રાઇસ પર કન્સિડરેશન આપવું જરૂરી બની જાય છે, જ્યારે ગુડ ક્વોલિટીમાં તમે સારો એવો પ્રોફિટ કરી શકો છો. તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ સાથે આપણે કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂ આ રીતે મેચ કરી શકીએ છીએ, અને બિઝનેસમાં આ વસ્તુ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સો આ વાત થઈ અક્વાયરિંગ ફાઇનાન્સ. નંબર થ્રી, યુઝ ઓફ ફાઇનાન્સ. નાવ યુઝ ઓફ ફાઇનાન્સ, હવે તમારી પાસે અલગ અલગ સોર્સિસ અવેલેબલ હોય છે ઇન ધ ઇનિશિયલ સ્ટેજ. તો હવે તમારે યુઝ ઓફ ફાઇનાન્સ એટલે એ રીતે નહીં કે ભાઈ તમે નાણાકીય વપરાશ કઈ રીતે કરો છો, તો એની માટે તમારે એક પ્લાનિંગ કરવું જરૂરી છે કે આપણી પાસે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ જે છે એ ઓલરેડી અવેલેબલ છે, તો કયા કયા ડિપાર્ટમેન્ટ્સની અંદર કયા કયા પ્રકારની જરૂરિયાતો ઊભી થાય છે, નેસેસિટીઝ જેને આપણે કહી શકીએ, એ નેસેસિટીઝ માટે થઈને આપણે કેટલું ફાઇનાન્સ એ ડિપાર્ટમેન્ટને અલોટ કરીએ છીએ. આપણી પાસે એક ઇન્ફોર્મેશનનો ડેટા છે, એક બજેટ પણ હોવું જરૂરી છે. એની પાછળ આપણે એમ પણ ન કરી શકીએ કે સાવ કંજૂસાઈથી આપણે પૈસા વાપરીએ, પરંતુ બજેટ તો કે આપણે નક્કી કરેલો ખર્ચ છે, એનાથી ક્યાંક ને ક્યાંક ખર્ચ વધી ન જાય, એની કોસ્ટ જે છે ઇન્ક્રીઝ ન થવી જોઈએ, પરંતુ પ્રોફિટ માર્જિન જે છે એ ઇન્ક્રીઝ થવું જોઈએ, એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ છે. અધરવાઇઝ કોઈ બી કંપનીનો એ મેઇન ઓબ્જેક્ટિવ બની જાય છે. સો દેટ યુઝ ઓફ ફાઇનાન્સની અહીંયા વાત કરી છે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે ફાઇનાન્સ અલોટમેન્ટ કરવું જરૂરી છે, એની માટે એક પ્રોપર બજેટ બી ડિસાઇડ કરવું જરૂરી બની જાય છે, અને અમુક અમુક ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ જે આપણે કહીએ, તો એમાં આપણે એની પાસે બી ફાઇનાન્સિયલ ડેટા આપણે કહી શકીએ, બરોબર છે, ફાઇનાન્સિયલ ડેટા કલેક્ટ કરવો જરૂરી બની જાય છે. એટલા માટે થઈને કે અનનેસેસરી ક્યાંય પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરી નથી દેતા ને, અનનેસેસરી એક્સપેન્સીસ જે છે ઇન્ક્રીઝ નથી થતા. આ તમામ પ્રકારની જે છે વસ્તુ જોવા માટે થઈને તમારે યુઝ ઓફ ફાઇનાન્સ પર ખાસ કરીને આ કન્સિડરેશન પ્રોવાઈડ કરવું જરૂરી બની જાય છે. તો થર્ડ મેઇન થિંગ છે, મેઇન સ્કોપ છે યુઝ ઓફ ફાઇનાન્સ. ત્યારબાદ નંબર ફોર આપણી પાસે છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. જે રીતે આપણે યુઝ ઓફ ફાઇનાન્સ કીધું કે ઇનિશિયલ લેવલમાં આપણી પાસે ફાઇનાન્સના તો ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે જ, બરોબર છે, પરંતુ એ સોર્સિસને આપણે પ્રોપર વેની અંદર કઈ રીતે એલોકેટ કરીએ છીએ એ વસ્તુ શોક કરે છે યુઝ ઓફ ફાઇનાન્સ. ત્યારબાદ આપણી પાસે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ છે.
ક્યારેક એવો સમય પણ આવશે કે આપણો ઇન્કમનો સોર્સિસ ખૂબ જ સારો હશે. જો આપણે પ્રોપર પ્લાનિંગ સાથે, પ્રોપર મેનેજમેન્ટ સાથે, પ્રોપર ફાઇનાન્સ એલોકેશન સાથે અને એમ્પ્લોઈઝની જે કંઈ પણ ડિમાન્ડ છે એને ફૂલફિલ કરીને આપણા બિઝનેસ યુનિટને સારી એવી સક્સેસ ઉપર લઈ જાય છે, ત્યારે જે આ વસ્તુ છે ઇન્કમ, તે ખૂબ જ તમે સારા પ્રમાણમાં અર્ન કરી શકો છો, જેને બિઝનેસની લેંગ્વેજમાં આપણે પ્રોફિટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ મેં આગળના જે ચાર પોઈન્ટ કીધા, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ રો મટીરિયલ, આ ચારેયનું પ્રોપર એલોકેશન, પ્રોપર યુઝ અને પ્રોપરલી એનું કહી શકીએ કે કન્ઝપ્શન થાય સેટિસ્ફેક્શન સાથે, ત્યારે આપણને જે ગુડ સોર્સ ઓફ ઇન્કમ જે છે એ મળે છે. તો આપણે હવે એ ઇન્કમને અધર ઇન્વેસ્ટમેન્ટની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એની અહીંયા આપણે વાત કરવાની છે. ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ની વહેંચણી નથી કરવાની, પરંતુ હવે ઇન્કમને આપણે પ્રોફિટેબલ કઈ રીતે બનાવીએ, એને કહેવાય છે રીઇન્વેસ્ટમેન્ટ. તો હવે આપણે જોઈએ કે આપણી મેઇન જે યુનિટ છે એને સપોર્ટિવ ફેક્ટર તરીકે આપણે કઈ વસ્તુની જરૂરિયાત છે, એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. અધરવાઇઝ આપણે એ પ્રોડક્ટના રિલેટેડ સબસ્ટેન્શિયલ પ્રોડક્ટ એની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. સબસ્ટિટ્યુટ ઓપ્શનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. જનરલી આપણે સબસ્ટિટ્યુટ ઓપ્શનમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરી, દેટ ઇઝ બેટર, કેમકે સબસ્ટિટ્યુટ જે છે એ ઓલરેડી મેઇન પ્રોડક્ટ જે છે એની રિક્વાયરમેન્ટ ફુલફિલમેન્ટ કરે છે. તો આપણે કહી શકીએ કે સપોર્ટિવ ફેક્ટર એની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે કે ઈ ઇન્કમને આપણે રીઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈને એનું પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું. પણ આને આપણે ફાઇનાન્સ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે. એટલે કે ઇન્કમ જે છે એ આપણી પાસે ફાઇનાન્સ છે. ઇન્કમને આપણે વર્ડ યુઝ કરીએ છીએ ફાઇનાન્સ, એ ફાઇનાન્સનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, એટલે કે એને આપણે રીઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. રીઇન્વેસ્ટમેન્ટ જે છે એને આપણે પ્રોપર મેનરમાં કરવાનું છે, એટલે આપણું એ ફાઇનાન્સનું થયું મેનેજમેન્ટ, એ ઇન્કમનું આપણે મેનેજમેન્ટ કર્યું, એને આપણે ક્યાંક વ્યવસ્થિત અને પ્રોપર મેનરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું, દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. નંબર 5, ટુ ડિટરમાઇન ફાઇનાન્શિયલ પોલિસી. ઓકે, ફાઇનાન્શિયલ પોલિસી આપણે નક્કી કરવાની થાય તો વાત આવે જ્યારે ફાઇનાન્સની. વેરી ફર્સ્ટ આપણે એ કોન્સેપ્ટને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે કનેક્ટ કરીને જોવાનો છે. તો આપણે આ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે વિચારવાનું છે. તો પોલિસી, પહેલાં તો આપણે ફાઇનાન્શિયલ પોલિસી નક્કી કરવી જરૂરી છે. કોઈ પણ પ્રકારનું આપણે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અધરવાઇઝ લાસ્ટ સ્ટેજ જે છે એ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, બરાબર છે. પરંતુ બંનેને પ્રોપર મેનરની અંદર આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ, તો કે ફાઇનાન્શિયલ પોલિસીને ક્રિએટ કરીને. કઈ રીતે ક્રિએટ કરવાની છે? તો આપણે આપણી પાસે રહેલા જેટલા ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે એ ફાઇનાન્શિયલ રિસોર્સને એકબીજા સાથે કનેક્ટ કરીને જોવાનું છે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે થિંકિંગ કરવાનું છે કે આપણી પાસે રહેલા જેટલા આ બધા ઓપ્શન છે એ ઓપ્શનને આપણે પ્રોપરલી મેનેજ કરી શકીએ છીએ કે નહીં. તો એટલા માટે થઈને નીતિ નિયમ જેને કહીએ છીએ, નીતિ નિયમને કહેવાય છે ફાઇનાન્શિયલ પોલિસી. ને લાસ્ટમાં છે ફાઇનાન્સ કંટ્રોલ. અનનેસેસરી જે કંઈ પણ આપણા ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર આપણે કંટ્રોલિંગ કઈ રીતે કરી શકીએ છીએ? તો વેરી ફર્સ્ટ જે આપણે પોલિસીઝ નક્કી કરેલી છે એ પોલિસીઝના એકોર્ડિંગ જો આપણે આની અંદર ફાઇનાન્સ કરવામાં આવે, બરાબર છે. આપણે પ્લાનિંગ કરેલું છે
એની અંદર આપણે રીઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ બી આપણે અંદર ડિસાઇડ કરીએ કે પ્રોપર મેનરની અંદર આપણે કઈ રીતે ફાઇનાન્સ કરીએ છીએ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો એ પ્રોપર પોલિસી એકોર્ડિંગ જો કાંઈ પણ બધું કંપનીની અંદર વર્ક થતું હોય તો આપણે અનનેસેસરી ફાઇનાન્સ અથવા તો અનનેસેસરી ઇન્વેસ્ટમેન્ટ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ સિક્સ મેઇન સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. થેન્ક યુ.